नमस्कार मित्रों, आज जे प्रश्न पूछवामां आव्या छे ते तमने आवती एग्जाम में खूब ज उपयोगी बनशे तेवा प्रश्न पूछवामां आव्या छे। तो चालो शुरू करिए वीडियो। पहलो प्रश्न, क्लोरोफिल केन्द्र में क्या तत्व एक परमाणु भार हो? तो जवाब आवशे मित्रों, मेग्नेशियम। बीजो प्रश्न, क्लोरोफिल प्रकाशना क्या अंगों ने ग्रहण करे? तो जवाब आवशे मित्रों, जांबली, भूरो अने लाल। तीजो प्रश्न, प्रकाश संश्लेषणनी रासायणिक प्रक्रियानी निपजो कई से? तो जवाब आवशे मित्रों, ग्लूकोज अने ऑक्सीजन। चौथो प्रश्न, जिब्रेलिन्स अंतस्त्रावनी शोध क्या वैज्ञानिके करी थी? तो जवाब आवशे मित्रों, कुरोसावा ये करी थी 1926 में। पांचमो प्रश्न, लोही ने 4 सेल्सियस नीचा तापमाने केटला दिवस सुधी साचवी शकाय छे? तो जवाब आवशे मित्रों, 35 दिवस सुधी साचवी रखाय छे। छठो प्रश्न, रुधिरमां आवेलू हिमोग्लोबिन शुं छे? तो जवाब आवशे मित्रों, प्रोटीन। खास मित्रों आज पूछाय कि रुधिरमां आवेलू हिमोग्लोबिन शुं छे? तो जवाब आवशे प्रोटीन। सातमो प्रश्न, कयो रोग लोहीना रक्तकणोनो नाश करे छे? तो जवाब आवशे मित्रों, थैलेसेमिया। आठमो प्रश्न, श्वेतकणनी संख्यामां थती असामान्य वृद्धिने कारणे कयो रोग थाय छे? तो जवाब आवशे मित्रों, ल्युकेमिया। नवमो प्रश्न, लोही जामवायनी क्रिया माटे कयो कण जरूरी छे? तो जवाब आवशे मित्रों, त्राक कणो। दसमो प्रश्न, हृदयनी धड़कनोने नियंत्रित करवा वाळो हॉर्मोन कयो छे? तो जवाब आवशे मित्रों, एड्रेनालिन। अग्यारमो प्रश्न, हृदयनी गतिने नियंत्रित करवामां कयो वायु मदरूप थाय छे? तो जवाब आवशे मित्रों, कार्बन डाइऑक्साइड, CO2। बारमो प्रश्न, हृदयना दबाणथी અસર માપવાના સાધનને શું કહે છે? તો જવાબ આવશે મિત્રો, કાર્ડિયોગ્રામ। તેરમો પ્રશ્ન, હૃદયના ધબકારા માપવાના સાધનને શું કહે છે? તો જવાબ આવશે મિત્રો, સ્ટેથોસ્કોપ। ચૌદમો પ્રશ્ન, ઘણા સમય પહેલાં બનેલા ભોજનમાંથી શું નષ્ટ પામે છે? તો જવાબ આવશે મિત્રો, ફોલિક એસિડ। પંદરમો પ્રશ્ન, સ્લાઇવા પાસ કરસ શરીરના કયા અંગમાંથી જરે છે? તો જવાબ આવશે મિત્રો, મુખ। સોળમો પ્રશ્ન, પ્રાણીઓમાં કયા સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે? તો જવાબ આવશે મિત્રો, ગ્લાયકોજન। સત્તરમો પ્રશ્ન, ડાયાલિસિસ કયા અંગમાં ખામી સર્જવાના કારણે કરાવવું પડે છે? તો જવાબ આવશે મિત્રો, મૂત્રપિંડ। અઢારમો પ્રશ્ન, શરીરમાં ઉત્સર્જન થતા પદાર્થોમાંથી સૌથી ઝેરી પદાર્થ કયો હોય છે? તો જવાબ આવશે મિત્રો, એમોનિયા। ઓગણીસમો પ્રશ્ન, મગજનો સૌથી વિકસિત ભાગ કયો છે? તો જવાબ આવશે મિત્રો, સેરિબ્રમ। વીસમો પ્રશ્ન, તાજા જન્મેલા બાળકનું મગજનું વજન કેટલું હોય છે? તો જવાબ આવશે મિત્રો, 350 ગ્રામ। એકવીસમો પ્રશ્ન, વનસ્પતિનું કયું અંગ ભૃણ પ્રકાશ નું વર્તન દર્શાવે છે? તો જવાબ આવશે મિત્રો, મૂળ। બાવીસમો પ્રશ્ન, આંખમાં પ્રકાશના કિરણોનું વક્રીભવન કરાવી નેત્રપટલ પર પાડવાનું કાર્ય કોણ કરે છે? તો જવાબ આવશે મિત્રો, નેત્રમણી। ત્રેવીસમો પ્રશ્ન, આંખમાં પ્રતિબિંબ કોના પર ઝીલાય છે? તો જવાબ આવશે મિત્રો, નેત્રપટલ। ચોવીસમો પ્રશ્ન, આંખમાંથી નીકળતા આંસુનો સ્ત્રાવ કઈ ગ્રંથિ કરે છે? તો જવાબ આવશે મિત્રો, લેક્રાઇમલ ગ્રંથિ। પચીસમો પ્રશ્ન, હાડકા અને કુરસાની બનેલી રચનાને શું કહે છે? તો જવાબ આવશે મિત્રો, કંકાલતંત્ર। છવ્વીસમો પ્રશ્ન, ઉધરસ, છીક, હેડકી, ઉલટી જેવા અનિશ્ચિત આવેગોનું નિયમન કોણ કરે છે? તો જવાબ આવશે મિત્રો, લંબમજ્જા। સત્યાવીસમો પ્રશ્ન, ઓસ્ટિયો મેલેરિસિયા રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? તો જવાબ આવશે મિત્રો, હાડકા। અઠ્યાવીસમો પ્રશ્ન, હાડકામાં કયું પ્રોટીન રહેલું આવેલું હોય છે? તો જવાબ આવશે મિત્રો, ઓસિન।
29મો પ્રશ્ન, હાડકામાં સામાન્ય રીતે પાણીનું પ્રમાણ કેટલું હોય છે? તો જવાબ આવશે મિત્રો 31%. 30મો પ્રશ્ન, થાઇરોઇડ ગ્રંથિને કાર્યરત રાખવા કયું તત્વ જરૂરી છે? તો જવાબ આવશે મિત્રો આયોડિન. 31મો પ્રશ્ન, શ્વસન દ્વારા લગભગ કેટલું પાણી દરરોજ આપણા શરીરમાંથી બહાર નીકળે છે? તો જવાબ આવશે મિત્રો 40 મિલી. 32મો પ્રશ્ન, ફ્લોરોસિસ શું છે? તો જવાબ આવશે મિત્રો દાંતનો રોગ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. 33મો પ્રશ્ન, હવામાનના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કઈ લીલ કરે છે? તો જવાબ આવશે મિત્રો એનાબીના. 34મો પ્રશ્ન, ખનિજ દ્રવ્યોની ઉણપથી થતા રોગો કયા છે? તો જવાબ આવશે મિત્રો પાંડુ રોગ અને ગોઈટર. 35મો પ્રશ્ન, શરીરમાં કોપરની અધિક માત્રાથી કયો રોગ થાય છે? તો જવાબ આવશે મિત્રો વિલ્સન. 37મો પ્રશ્ન, કયા રોગમાં બાળકનું પેટ ફૂલીને મોટું થઈ જાય છે? તો જવાબ આવશે મિત્રો ક્વાસિયા ઓકોર. 37મો પ્રશ્ન, કયા રોગની ગંભીર સ્થિતિમાં દર્દીને સનેપાત થઈ જાય છે? તો જવાબ આવશે મિત્રો ટાઇફોઇડ. 38મો પ્રશ્ન, આયોડિન ટર્ક્લોરાઇડ નામની દવા કયા રોગમાં વપરાય છે? તો જવાબ આવશે મિત્રો પ્લેગમાં. 39મો પ્રશ્ન, ઈંડાનું આવરણ શાનું બનેલું હોય છે? તો જવાબ આવશે મિત્રો કેલ્શિયમ કાર્બોનેટ. 40મો પ્રશ્ન, હર્પીઝ રોગ કયા અંગને પ્રભાવિત કરે છે? તો જવાબ આવશે મિત્રો ચામડી રોગને ચામડીને પ્રભાવિત કરે છે.